હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અર્ચના ગાંધીઝ કિચન આજે આપણે બનાવીશું વેજીટેબલ ઇન ગાર્લિક સોસ જેને માટે પેનમાં બે ચમચા તેલ લઉં છું પછી એમાં પંદર કળી લસણ ઝીણું સમારીને લેવાનું છે અને એને સાતડીશું પછી એમાં ફણસી ઉમેરું છું જે સાતડીશું બે મિનિટ સાંતળવાની છે પછી એમાં બેબી કોન એડ કરું છું એ પણ આપણે સાંતળીશું અને એને ઢાંકીને થોડી વાર માટે ચડવા દઈશું પછી એમાં બ્રોકલી ઉમેરીશું ગાજર ઝુકીની એડ કરીશું તમને જે શાક ગમતા હોય એ તમે તમારી રીતે લઈ શકો છો આમાં પછી એમાં કોબી અને કાંદા ઉમેરીશું અને સાંતળીશું ઢાકીને થોડી વાર ચડવા દઈશું આ શાકને બહુ ચડવવાનું નથી પછી આપણે એને માટેનો સોસ તૈયાર કરી લઈશું એમાં બે ચમચી સોયા સોસ લઉં છું એક બાઉલમાં પછી એમાં બે ચમચી જેટલું વિનેગર એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલો શેઝવાન સોસ એડ કરીશું અડધી ચમચી જેટલી જિંજર ગાર્લિક પેસ્ટ ચીલી ફ્લેક્સ અને સ્વીટ ચીલી સોસ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું આપણા શાકમાં ત્રણ કલરના કેપ્સિકમ એડ કરવાના છે કેપ્સિકમને બહુ ચઢાવવાના નથી એક સ્ટર ખાલી આપી દેવાનો છે શાકને અને પછી એમાં આપણે આ સોસ એડ કરી દેવાનો છે અને એની સાથે આપણે દોઢથી બે ગ્લાસ પાણી એડ કરવાનું છે અને એક સ્ટર આપવાનો છે હવે આપણે એમાં મીઠું ઉમેરીશું મીઠું સાચવીને ઉમેરવાનું છે કારણ કે સોસીસમાં મીઠું હોય છે હવે આપણે કોર્નફ્લોરની પેસ્ટ બનાવીને આમાં ઉમેરીશું જેમાં મેં બે ટેબલ સ્પૂન જેટલો કોર્ન ફ્લોર પાણીમાં એડ કરીને ઉમેર્યો છે અને બરાબર હલાવી લઈશું બધું વ્યવસ્થિત મિક્સ કરીને ઉકળવા દેવાનું છે આપણું આ શાક રેડી છે ફ્રાઇડ રાઈસ કે નૂડલ્સ સાથે તમે સર્વ